નમસ્કાર મિત્રો, તારીખ 10 સપ્ટેમ્બર 2019ના ગુજરાતી કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો સૌપ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કોણે US Open 2019નો મહિલા વર્ગનો ખિતાબ જીત્યો? તો મિત્રો, US Open 2019નો ખિતાબ એ બિયાંકા એન્ડીસ ક્રૂ દ્વારા જીતવામાં આવ્યો છે. પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં જ રામ જેઠમલાણીનું નિધન થયું, તેઓ એક ખાલી જગ્યા હતા. તો મિત્રો, રામ જેઠમલાણી એક વકીલ હતા. ત્રીજો પ્રશ્ન છે, પંજાબ નેશનલ બેંક નીચેનામાંથી કઈ બેંકોનો વિલય કરશે? તો મિત્રો, પંજાબ નેશનલ બેંકમાં ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાનું વિલય થવાનો છે. પંજાબ નેશનલ બેંક એ ભારતની સૌથી મોટી ત્રીજી બેંક બની જશે. ચોથો પ્રશ્ન છે, બિયાંકા એન્ડીસ ક્રૂ કયા દેશની ખેલાડી છે જેણે તાજેતરમાં જ સેરેના વિલિયમ્સને હરાવીને US Open 2019નો ખિતાબ જીત્યો છે? તો મિત્રો, બિયાંકા એન્ડીસ ક્રૂ એ કેનેડાની ખેલાડી છે જેણે US Open 2019નો મહિલા વર્ગનો ખિતાબ જીતેલ છે. કોણે હરાવીને? તો કોને હરાવીને? સેરેના વિલિયમ્સને હરાવીને. સેરેના વિલિયમ્સ એ US ની ટેનિસ ખેલાડી છે. પાંચમો પ્રશ્ન છે, ભારત સરકારે ચક્રવાતી વાવાઝોડું ડોરિયનથી પ્રભાવિત કયા દેશને $10 લાખ આર્થિક મદદ આપવાની જાહેરાત કરી? તો મિત્રો, ભારત સરકારે ચક્રવાતી ડોરિયન વાવાઝોડાથી પ્રભાવિત બહામાસ દેશને $10 લાખ આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. છઠ્ઠો પ્રશ્ન છે, વર્લ્ડ એનિમલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં જ કયા દેશને બર્ડ ફ્લૂ મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો છે? તો મિત્રો, બર્ડ ફ્લૂ મુક્ત દેશ એ ભારત દેશને જાહેર કરવામાં આવ્યો છે વર્લ્ડ એનિમલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. સાતમો પ્રશ્ન છે, 2019માં ઇસરોના ચેરમેન કે સિવનને નીચેનામાંથી કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, 2019ના ઇસરોના ચેરમેન કે સિવનને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તમિલનાડુ સરકાર તરફથી. મિત્રો, તમારે કે સિવનનું પૂરું નામ જણાવવાનું છે. મિત્રો, અગાઉની આપણી વિડીયોમાં કે સિવનનું પૂરું નામ જણાવેલ હતું. જો તમે રેગ્યુલર વિડીયો જોતા હશો તો તમને કે સિવનનું પૂરું નામ જરૂરથી યાદ હશે અને તમારે કમેન્ટ બોક્સમાં તે કમેન્ટ કરવાનું છે. આઠમો પ્રશ્ન છે, ઇસરોના ચેરમેન ડૉક્ટર કે સિવનનો જન્મ નીચેનામાંથી કયા રાજ્યમાં થયો હતો? તો મિત્રો, કે સિવનનો જન્મ એ તમિલનાડુ રાજ્યમાં થયો હતો. નવમો પ્રશ્ન છે, ઇસરો દ્વારા આયોજિત યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ 2019નું નામ શું છે? તો મિત્રો, યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ 2019નું નામ છે યુવિકા. દસમો પ્રશ્ન છે, નીચેનામાંથી કેન્દ્રીય અંતરિક્ષ મંત્રાલયની જવાબદારી કોણ સંભાળે છે? તો મિત્રો, નીચેનામાંથી કેન્દ્રીય અંતરિક્ષ મંત્રાલયની જવાબદારી એ વડાપ્રધાન સંભાળે છે. એટલે વડાપ્રધાન આપણા છે અત્યારના નરેન્દ્ર મોદી. એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ છે, નરેન્દ્ર મોદી એ કેન્દ્રીય અંતરિક્ષ મંત્રાલયની જવાબદારી સંભાળે છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો.